સમગ્ર રાજ્યમાં બહુચર્ચિત થયેલા ડમી ઉમેદવાર કાંડમાં 42 આરોપીઓને જામીન મળ્યા. ભાવનગરમાં ડમી ઉમેદવાર કાંડની ઘટના ઉજાગર થયા બાદ અત્યાર સુધીમાં 69થી વધુ આરોપીઓને આ કાંડમાં ઝડપી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર ડમી ઉમેદવાર કાંડમાં કુલ 47 આરોપીઓના જામીન મંજૂર થયા છે. કુમાર બાલકૃષ્ણ શુક્લ છે. હું ભાવનગરમાં 32 વર્ષથી વકીલાત કરું છું. સિવિલ ક્રિમિનલ મોટર એક્સિડન્ટ ક્લેમની મારી પ્રેક્ટિસ છે. મેટ્રિમોનિયલ કેસો ચલાવું છું અને તાજેતરમાં જે બહુ ચકચારી પ્રકરણ જે છે, ડમીકાંડનું પ્રકરણ જે હતું, એ અંગેનો ગુનો ભરતનગર પોલીસ સ્ટેશનમાં 0274/2023 દાખલ થયેલો. આ ફરિયાદ જે છે એ 14/2023 રોજ દાખલ કરવામાં આવી. આ ઇન્ડિયન પિનલ કોડની જુદી જુદી કલમો અન્વયની ફરિયાદ હતી અને તેમજ નવો જે કાયદો ગુજરાત પરીક્ષા એક્ઝામનો જે આવ્યો એ નવા કાયદા મુજબની પણ અંદર સેક્શનો લગાડવામાં આવેલી. આ ગુનાના કામમાં કુલ 72 આરોપીઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને એમાંથી મોટાભાગના ને નામદાર કોર્ટે છોડ્યા નહોતા, પણ ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે અમુક આરોપીઓને બેઇલ આપતા ભાવનગરના મહેરબાન એડિશનલ સેશન જજ PI પ્રજાપતિ સાહેબે 42 આરોપીઓને આજે અમુક શરતોને આધીન 20,000 જામીન ઉપર મુક્ત કરેલ છે. અને એમાં શરતો એવી લાદવામાં આવે છે કે દરેક વ્યક્તિઓએ, દરેક આરોપીએ મુદતમાં હાજર રહેવાનું તેમજ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનો, સ્થાવર જંગમ મિલકતની પ્રોપર્ટીનું સોગંદનામું રજૂ કરવાનું. અને આજે જે છે એ તમામ આરોપીઓને નામદાર કોર્ટે મુક્ત કરેલ છે અને એ નામદાર કોર્ટનો જે હુકમ છે એ દરેક આરોપીઓએ ફોલો કરવાનો રહેશે.